बोलो श्री घनश्याम महाराज नी जय, श्री हरि कृष्ण महाराज नी जय, श्री स्वामी नारायण भगवान नी जय, जय श्री स्वामी नारायण। मुकेश भाई नू मंतव्य रही गयु छे, माइक मा कहो, माइक मा कहो, थोड़ा लेट आया तमे। જય સાર સ્વામી, પ્રભુ પ્રેમનો ભાવ જુએ છે, મહારાજ લોભ નથી રાખતા, મહારાજનું જેટલું થાય એટલું ઓછું, હૃદયનો પ્રેમ જોઈને મહારાજ ખૂબ રાજી રહેતા। બરાબર, જય સ્વામિનારાયણ સ્વામી। શ્રીજી તારે કેવું છે, કઈ એક કડી બોલી જા, ચાલ ફટાફટ। શ્રી હરિ હરો આશરો મા હરે નતી સર્વ જાનને શું કહો કતી આપ શોધની સુખદ શ્યામરા મુક્ત નામની અમરન આપતી આશ તારી સિખ રાખ જો લાજ મારી। બધી કડી બોલી જવાની છે, પાર જો સરના કર, કથા પછી મોડી થશે। દિયાર છો વિશ્વના વિભુ। ઓકે, આખો આખો આવડે છે તને, ગુડ। જય સ્વામિનારાયણ। ઓકે, આખું કીર્તન બોલો, અમે તો કડી કીધું તો હોશિયાર છે, કાલનું મંતવ્ય આજ કથા સાંભળજે અને કાલે પછી મંતવ્ય એક લાઈનમાં એને શીખવાડી દેજો, રોજ મંતવ્ય બોલવાનું। તો ગઈકાલે કથા હરિચરિત્રામૃત સાગરપુર ત્રીજું તરંગ 58મું 28 કડીની કથા આપણે સાંભળી ગયા હતા। છેલ્લે દેવાનંદ દંડી સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવેલા ભુજનગરથી, ભક્તોની ઘણી બધી વાતો કરી, ભુજનગરના ભક્તો ખૂબ પ્રેમી છે, તો આપની રાહ જોવે છે, આપના દર્શનથી ખૂબ અકળાય છે, અને હું ન રહી શક્યો ત્યારે તમારી મૂર્તિની આગળ પાછળ પાછળ હું અહીંયા ખેંચાને આવ્યો, અને પછી કીધું આ મૂર્તિ અલૌકિક છે, આ મૂર્તિનો પ્રતાપ એવો છે, બીજા રામકૃષ્ણથી અવતાર ખૂબ બળ્યા છે, મોટા મોટા પહાડો ઉપાડે, પૃથ્વીને આખી ઉપાડી લે હથેળીમાં, એટલા બળવાન છે, પણ બધાય અવતારો કરતા આ તમારી મૂર્તિનો પ્રતાપ વધારે છે। રામકૃષ્ણાદિકે બીજા અવતારોને પોતામાં એનો ભાવ બતાવ્યો અને દર્શન કરાવ્યા, પણ મહારાજ તમે તો રામકૃષ્ણ નહીં પોતામાંથી બતાવ્યા અને દર્શન કરાવ્યા, બધા અવતારોનો ભાવ, બધા અવતારોના દર્શન તમારામાંથી પ્રગટ કર્યા અને પાછા તમારામાં લીન કર્યા, આ તમારી મૂર્તિનો એટલો બધો પ્રતાપ છે। છેલ્લે તો એમ લખ્યું, આ મૂર્તિનો એવો પ્રતાપ છે કે જેને જમદૂત પણ સહન કરી શકતા નથી। લ્યો, ચોપાઈ લખી છે અહીંયા, સ્વામી નારાયણ નામ સુની કે ભૂત પ્રેત જાત શિર ધુની કે એસે દેખે હમ અબહી કાલા સતસંગ મે બહુ દિન હી ગાલા વેદ પુરાણ કી સુની બહુ બાતા એસો પ્રતાપ સુને મેન આતા અબ સતસંગ પ્રતાપ હી જોઈ મત પેઠે પાતાલ હી સોઈ સ્વામી નારાયણ નામ સુની કે ભૂત પ્રેત જાત શિર ધુની કે।
સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળવાથી ભૂત પ્રેત પણ માથું ધૂણાવીને ભાગી જાય છે, રહી શકતા નથી, બળવા લાગે છે, ત્રાસ પામી જાય છે. આમ આગળ કીધું ને, જમદૂતો પણ એ આ મૂર્તિનો પ્રતાપને સહન કરી શકતા નથી. પાપીને લેવા જાય પણ સ્વામિનારાયણ નામ સાંભળે ને તો પાપીને મૂકીને ઊભી પૂંછડીએ ભાગી જાય. થોડાક દિવસ પહેલાં મેં વાત કરી હતી ને કે એક હરિભગત ગાડું લઈને જતા હતા, રસ્તામાં એક કુસંગી મળ્યો. એ કે ભાઈ મારે આ રસ્તામાં ગામ આવે છે ત્યાં સુધી ગાડામાં બેસવું છે, પછી તું આગળ જઈશ ને હું ત્યાં ઉતાર દેજે ને જરા. આ ભાઈ કે બેસી જાય ને મને શું વાંધો છે, ગાડી ખાલું જ છે. એ ખાલી ગાડામાં બેસી ગયો. પાછળ પાછળ એ જ વખતે બરાબર એનું આમ મૃત્યુ આવ્યું હશે, છેલ્લો કાળ, અંતકાળ. હવે પાપીને તો કોણ આવે લેવા, યમના દૂતો આવે, બે ડાલ મથા સિંહ જેવા આવ્યા, વિકરાળ સ્વરૂપ ને દાંત સિંહ જેવા, ભયંકર રૂપ ધારણ કરેલા, પાછળ પાછળ ચાલે આવે ને આને જોયા. હા, અંત પાપીને યમદૂત દેખાય છે. લેવો પેલા એ બહુ પાપ કર્યા હતા ને, અજામી લે, છેલ્લે યમના દૂતો આવ્યા ને ભાઈ કપડા બપડા બગડી ગયા, બૂમો મીડો પાડવા, દોડજે નારાયણ. આવી તો સારું થયું, નારાયણનું યાદ આવી ગયું નામ, તે વિષ્ણુના પાર્ષદ આવી ગયા અને એને બચાવી લીધો, નહીતર દોડજે ટુન્યા મુન્યા તો શું કરે, બચાવે ટુન્યા મુન્યા આવી જાય, ત્યાં તો પેલા કાઢીને નાખીને ઉપાડી મૂકે ફંદો ગળામાં નાખીને. હા, પાપી હોય ને જેને એને લેવા યમના દૂતો આવે, વિકરાળ રૂપ જોઈને ડરી જાય ને પછી કપડા બગડી જાય, ભયંકર રૂપ જોવે ને એટલે પીપીન સુસુન બધું થઈ જાય. એટલે છે ને, રાત્રે સૂતા પહેલાં ભગવાનનું નામ લેવું, સ્વામિનારાયણ 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 11 વખત કરવું, 108 વખત કરવું, મંત્ર જાપ કરતાં કરતાં હોઈ જવું. હા, ન જાને કિસ રૂપમાં આ જાય, કોણ, જમના દૂધ. હા, ટીવી જોતા જોતા હોઈ જઈએ, પછી અંદર જે ફાઇટ આવતી હોય એ ફાઇટ જ આવે ને અંદર પછી પેલો ફાઇટ કરનારો હોય આવે, હીરો યમદૂત મારી નાખે, ઉપાડી જાય. પણ સ્વામિનારાયણનું નામ હોય ત્યાં તો યમના દૂતો ડરીને ભાગે, ત્રાસ પામીને ભાગે. ભૂત પ્રેત જે હોય એ બધાય માથું ધુણાવીને ભાગે, આવી જ ન શકે ત્યાં, ન જમના દૂતો આવી શકે ના ભૂત પ્રેત આવી શકે. થોડાક દિવસ પહેલા સ્વામીએ કથા કરી હતી, ખબર છે ને, હું આ પેલા અર્ધુરી વાત પૂરી કરી દઉં, કે પેલા ગાડામાં બેઠો હતો, જમના દૂતો પાછળ આવ્યા, પછી આને બે જમના દૂતો પાછા વાતો કરે, માળો હારો આ ભગતના ગાડામાં બેસી ગયો, હારો ઉતરે એટલી વાર છે, આ ભગતના ગાડામાં બેઠો ત્યાં સુધી આપણાથી કાંઈ થાય નહીં, ક્યારે ઉતરે એનું ગામ આવે એટલી પાછળ પાછળ. આ તો આપણને કેટલા ચલાય છે, આપણને થગવડ દે. હા, બીજો તમ તો એમ કે પણ કે હવે ઉતરે નહીં ત્યાં સુધી તો આપણે તો પકડાય નહીં, એને અડાય નહીં, ચોટ લાગે તરત આપણે મરી જઈએ એને મારવા આવ્યા છીએ ને. હવે આ બે વાત કરી, પેલો ગાડામાં બેઠેલો કુસંગી સાંભળી ગયો, ધ્રુજવા મીંડો, એને કપડા મીંડા ઢીલા થવા, હો ભીના મીંડા થવા, ઢીલા મીંડા થવા. પછી જ્યાં ગામનું પાદર આવ્યું, પેલા ભગતે કીધું, એ તારું સ્ટેશન આવી ગયો, ઉતરી જા, મારે તો બીજે ગામ જવાનું છે. તારે કે હવે ઉતરું તો મરી જાઉં ને, કેમ, આ ડાલ મથા પાછળ ચાલ્યા આવે છે બે જમના દૂતો. હે, તો કે હા, કે અહીં સુધી જો આ કેટલા 2-4 માઇલથી પાછળ પાછળ ચાલે છે અને વાતો કરે છે, આ ભગતના ગાડામાંથી ઉતરે એટલી વાર છે, હવે ઉતરું તો આ પકડીને મને મારી નાખે, આ તો જમનપુરીમાં લઈ જાય, મેં તો જીવનમાં એને ખબર પડી ગઈ બહુ પાપ કર્યા છે મેં, નકરી બીડીઓ જ પીધી, દારૂ જ પીધો, નકરા હોકા જ પીધા ને ખોટું જ બોલ્યો ને બધાનું બુરું નેગેટિવ જ જોયું, ભાઈ જમના દૂતો મૂકે. ભગત, હવે તો તમારા પ્રતાપે અહીં સુધી બચ્યો છું ને, હજી જો તમે તમારો દયા નહીં દાખવો તો મરી જઈશું, દયા કરો મારા ઉપર, આનાથી મને બચાવો. ભગત કે એક કામ, ભા તો ભગત હતા, સંતોની કથા સાંભળેલી, મહારાજની મૂર્તિમાં મસ્ત ગળામાં કંઠી, એના ખિસ્સામાં એક કંઠી હતી, કે લે સ્વામિનારાયણનું નામ બોલજે અને આ કંઠી તારા ગળામાં પહેરાવું, જા જમના દૂતો હવે નહીં આવે તારી પાસે, ભગવાન આવશે. કંઠી પહેરાવીને જમના દૂતો ભાગી ગયા બળીને બૂમો પાડીને. બોલો રહેતા છે, હમણાં સુરત સ્વામીએ યમદૂતની વાત, ઓલા ભૂત પ્રેતની વાત કરી હતી આપણે,
સમયો હતો ને, હરિજયંતિનો સમયો, એ વખતે ત્યાં પેલા હોલમાં સાંજે કથા કરી હતી. સ્વામિનારાયણ રૂડું, સ્વામિનારાયણ નામ, નિત્ય સંભારીએ વરી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ. કેવો સ્વામિનારાયણનો પ્રતાપ છે કે જમના દૂતો ઓલા ભૂત પ્રેતાદિક પણ ભાગી જાય નહીં, સત્સંગી થઈ જાય, એ નહીં સમાધિ થઈ જાય. હા, એવું છે. આ તો નામ ભાગી તો જતા ભાગી જાય, કેટલાય બળી જાય. આ મૂર્તિનો પ્રતાપ એવો, સ્વામિનારાયણનો પ્રતાપ એવો છે. ઘનશ્યામ મહારાજ નાના હતા અને પેલા ભૂતિયા કૂવામાં પડ્યા તો બધાએ ભૂત પ્રેત બધાએ મીંડા બળવા, બચાવો બચાવો બચાવો. ત્યારે એને ખબર પડી આ ઘનશ્યામ કોઈ સામાન્ય છોકરો બાળક નથી, આ તો ભગવાન લાગે છે. પગમાં પડ્યા ને હાથ જોડ્યા, અમને બચાવો, આ યોનિમાંથી છોડાવો, અમે તો બળીએ છીએ, આમને ભટકીએ છીએ, ક્યારે અમારો છૂટકો, તમારે તમે આમાં ન આવ્યો હોત તો ક્યારે છૂટકો થાત. ત્યારે ભગવાને કીધું, જાઓ બદ્રિકાશ્રમમાં, પછી પારા સત્સંગમાં જન્મ લેશો, તપ કરીને ચોખ્ખા થશો અને સત્સંગમાં જન્મ લેશો અને પછી મારા ધામના અધિકારી થશો. આવા તો હજારોના હજારો પરચાઓ છે, કેટલા કહીએ ને કેટલા મૂકીએ. ગુરુજીની વાત કહું એક, હું લોયા મેં નજરો નજર જોયું. આ તો એવું નહીં કે કઈ જંગલમાં જ ભૂત રહેતા હોય, અહીં જ રહેતા હોય. ઘણી વખત આવા તીર્થક્ષેત્રો હોય ને ત્યાંય રહેતા હોય. એ શું કામ રહેતા હોય? મોક્ષ કરવા માટે પોતાનો. એને ખબર હોય કે અહીંયા સાધુ સંતોના દર્શન થાય, એની વાણી કાનમાં ક્યારેક જાય અને એ ક્યારેક આપણા ઉપર દયા કરે. બીજે ભટકીએ તો દયા થવાની જ નથી. ત્યાં તો કોઈ આપણને આ યોનિમાંથી, આ દુઃખમાંથી, ખતરનાકમાં ખતરનાક દુઃખ છે. જમપુરીનું દુઃખ સારું પણ ભૂત પ્રેતનું દુઃખ સારું નહીં. હા, એમને સોયના નાકા જેટલું ગળું હોય અને 100 ઘડાની તરસ હોય, વરુણદેવની ચોકી હોય, પાણી એનાથી પી શકાય નહીં, અન્ન જળ કાંઈ ખવાય નહીં પીવાય નહીં, અન્ન ઉપર અન્નદેવતાની ચોકી હોય, એને બધી વિષ્ટા જ ખાવાની, લોહીને માંસ જ ખાવાનું, ગટરનું પાણી જ પીવાનું. બોલો, એ કઈ પી ન શકે ના ગંગાનું, યમુનાનું પાણી કે આવું કઈ ચોખ્ખું શુદ્ધ પાણી એ ના પી શકે. એના ઉપર ચોકી હોય, યમુના દૂતોને તરસ બહુ જ હોય, પીડાતા હોય, પછી કોકનું લોહી પીવા માટે એમાં વળગે, એનું લોહી ચૂસી લે ધીરે ધીરે, પછી એને પોતાની સાથે લઈ લેજો. કુસંગી હોય તો વળગી શકે. ભગવાનનો ભગત હોય, કંઠી પહેરેલી હોય, તિલક ચાંદલો કરેલો હોય, મુખમાં સ્વામિનારાયણનું નામ હોય, જમદૂતો એની પાસે આવી ન શકલા, ભૂત પ્રેત એની પાસે આવી ન શકે. બાકી ફરતા હોય, બધે જ રહેતા હોય. લોયાની અંદર અમે શરૂઆતમાં રહેવા ગયા ત્યારે ત્યાં અચાનક રાત્રે સૂતા હોય ને તો આમ આમ દાદરા ઉપર ટપ 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 એવો અવાજ આવે. જોઈએ એટલે નીચે જઈએ તો કાંઈ ના હોય, રોજ એવું થાય. ત્યાગ સ્વામી હોય સાંભળેલું, જાગી જઈએ તો જોઈએ તો કંઈ ના હોય. પછી થોડી વાર થઈને કિચનની અંદર બધા વાસણો ધબ દે નીચે પડે, જેવું સાકળ ખોલીને અંદર જોઈએ ને તો કશું ના હોય, પાછા ગોઠવેલા હોય. લીમડાની નીચે આજુબાજુમાં પ્રદક્ષિણા ફરતા હોય, પાસે જઈ તો કંઈ ના હોય. દરબારો ન્યાને એક જીલુભાઈ કરીને રહેતા હતા, એને જોયેલું આવું થયા કરે. એકવાર તો ગુરુજી રાત્રે સૂતા હતા, એ બરાબર પ્રસાદીના દરબારગઢની ઓસરીમાં સૂતા હતા પાટ ઢાળીને, રાત્રે 12-1 વાગ્યાનો સમય. પગથિયા પાસે કોઈ બેઠું હતું, એટલે ગુરુજીને થયું કોઈ સંત બેઠા છે, બાથરૂમ ગયા હશે ને કંઈક ઊંઘ ઉડી ગઈ છે. પછી થોડી વારથી ગુરુજીના ઢોલિયા પાસે આવ્યા, ગુરુજીએ જોયું પણ ગુરુજી પડખું ફરીને હોઈ ગયા, સંત હશે. પછી હવાર પડ્યું એટલે ગુરુજીએ તરત બધા સંતોને પૂછ્યું, આજે કોણ જાગતું હતું રાત્રે? પગથિયે બેઠું હતું, ઘડીક મારા ખાટલા પાસે બાજુમાં ઊભું હતું, બીજા હોય તો ડરી જાય. કોણ હતું, કોણ સંત હતું? પેલા કે ના હું નહોતો. દિવસ્વામી હતા કે? દિવસ્વામીને પૂછ્યું, તમે હતા? તો કે ના હું નહોતો. કોઈ નહોતું? તો કે ના. કોણ હતું એ? ખબર નહીં. બધા સંતોને પૂછ્યું, પછી જેટલા સંતો ત્યાં રોજ રહેતા હતા ને અનુભવ થતા હતા ને એ બધાએ કીધું કે ગુરુજી આવું તો ઘણી વખત થાય છે, દાદરા નામ નીચે ઉતરે ચડે, રાત્રે અવાજ આવે, વાસણ બધાય નીચે પડે, ખોલીને જોઈએ તો કંઈ ના હોય, બધા ગોઠવેલા હોય, દરિયાની લીમડાની ફરજ પ્રદક્ષિણા કરતા હોય. ત્યારે ગુરુજીથી ઓ
મુક્તિ લેવા માટે આવ્યું છે. કોણ કોણ? કોઈ હશે એમ કે એ કઈક વાસના રહી હોય ને, એવી યોનિને પામ્યા હોય, ફરતા હોય, અહીંયા પવિત્ર સંતો રહે છે, અહીંયા મારી મુક્તિ થશે. એવી ઘણી કથાઓ છે, ઘણી બધી કથાઓ છે. સંતો જોવે ને એટલે ત્યાં પાસે આવે, નજીક ભગવાનને જોવે ને એટલે પાસે આવી ન શકે, પણ હવે ઘણા એવા હોય પુણ્યશાળી, થોડાક મારે અટકી ગયો એટલે એ આવી શકે. પછી ગુરુજી કીધું પાણી લાવો જાઓ પ્રસાદીનું, ને પાણી પ્રસાદીનું લીધું ને હાથમાં લઈ સંકલ્પ કર્યો કે આની પાછળ આપણે કંઈક સત્કર્મ યજ્ઞ કરીશું, કથા કરીશું, સારું કામ કરીશું, ને પછી આ જે અહીંયા આત્મા ફરે છે એને ભદ્રિકાશ્રમમાં જાય, એની મુક્તિ થાય, સત્સંગમાં જન્મ લે, એવો અમે આજે સંકલ્પ કરીને પાણી છાંટીએ છીએ. ને આમ લીમડા ઉપર પાણી છાંટ્યું ને ત્યાં તો આપણા ત્યાગ સ્વામીએ જોયું, હો નજરો નજર ગુરુજીએ જોયું, હું ત્યાં બાજુમાં જ ઊભો હતો. પછી એમ કીધું જો જાય એમ કરીને તેજનો લીસોટો, તેજનો પેલો દીવો હોય ને એવા પ્રકાશ વાટે આકાશમાં ઉડતું જોયું. પછી ગુરુજી કે હવે ગયું. તે દિવસથી પછી કોઈને એવું ક્યારેય પણ પરચો થયો નથી. કેવાનો અર્થ કે ભૂતને પ્રેતો પાણ. હા, સ્વામિનારાયણનું નામ સાંભળવાથી હા શિર ધૂણાવીને ભાગી જાય, ભગવાનની ધૂન કરે ને એટલે એની મુક્તિ થઈ જાય, ભાગી જાય એટલે શું થાય, મુક્તિ થઈ જાય. લો, જમના દૂતો પણ એ સહન ના કરી શકે, રહી ના શકે. તમને ખબર છે ને પેલા ગોલીડાની વાત છે, રાજકોટની બાજુમાં ગોલીડા ગામ છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી આ પરચો લખ્યો છે કે ચાર ભાઈઓ હતા, રાણો, ભીમ, વશરામ અને ચોથો કોણ હતો, રાઘવ. રાણો, રાઘવ, ભીમ ને વશરામ આ ચાર ભાઈઓ હતા, સત્સંગી હતા, એવા ચુસ્ત હરિભગત નિત મહારાજનું ભજન કરે, પવિત્રપણે રહે. શ્રીજી મહારાજ ત્યાં આવેલા, વરદાન આપેલું કે આ ગામમાં જમદૂતો કોઈને નહીં લેવા આવે એમ. એમાં બરાબર બન્યું, ભગવાનની ઈચ્છા હશે. ચારેય જણા ખેતરે હાથમાં લાકડી લઈને જતા હતા ને હામાં જમના દૂતો મળ્યા, આખું ટોળું 50-60નું, એક બે નહીં, એક મીન સરદાર હતો મોટો પહાડ જેવો, ને બીજા બધા નાના જમદૂતો હતા, આખું ટોળું લઈને આવ્યા. અને ચારેય ભાઈઓ જ્યાં ભાગોળમાં જતા હતા પોતાને ખેતરે ભગવાનનું ભજન નિત કરનારા, એમના બાઈ સત્સંગી બહુ. પછી આમ આને દેખાયા, આ તો સત્સંગી પાકા હતા ને, જમના દૂતોને જોઈ ગયા. અ આ આટલા મોટા ડાલ મથા કઈ બાજુ, એ કોણ છો તમે અને ક્યાં જાઓ છો, કે હાથમાં લાકડી અને ભીમે બૂમ પાડી. આ તો ભીમ જેવો જ હતો ભડભાદર. ક્યાં જાવ છો અને કોણ છો? તારે કે ભાઈ તારે શું કામ છે, તું તારે રસ્તે જા ને. પેલો જમનો દૂત, પેલો મોટો સેનાપતિ હતો ને સરદાર, એ કહે તારે શું કામ છે, તારે રસ્તે જા, અમે કોણ છીએ કહીશ ને તો ડરી જઈશ. ડરી જઈશ એટલે હું સમજેશ મને કે એમ એડ્રેસ પતો પરિચય આપ્યા વગર અમારા ગામમાં પ્રવેશ થાય નહીં તારાથી. તારે કે ભાઈ આને પરિચય આપી દો તારે. બીજા સૈન્યો કે આ જમનો સરદાર છે ને અમે એની સેના છીએ. ક્યાં જાઓ છો કે તમારા ગામમાં? તને ખબર નથી અમારા ગામમાં તમારી એન્ટ્રી નથી? બોલો, આવી રીતની જમદૂત સાથે વાત કરી શકાય? અહીંના નાના એવા પોલીસ ત્યારે આવી વાત ન કરાય, તો જમના દૂત તારે કરાય? પણ આને કરી. આ પ્રતાપ કોનો, આ બળ કોનું, આ ઐશ્વર્ય કોનું, આ તાકાત કોની? સ્વામિનારાયણની. કેફ કોનો હતો, પાવર કોનો હતો? સ્વામિનારાયણ ભગવાનનો. હા, એમ ન જવાય તમારાથી કે એમના યમના દૂતોનો પ્રવેશ નથી અહીંયા. તારે કે ભાઈ તું ભગત, અમે તને ઓળખીએ, તું તારું ઘર હાંચય, તારા પરિવારને હાંચય, તું પોતાને હાંચય, આખા ગામનું માથે ના લે. તારું ગામ છે પણ એ બધાય ભગત નથી, એમાં કુસંગી છે. તે એ કુસંગીનું મોત મૃત્યુ આવ્યું છે, અંતકાળ આવ્યો છે, તો એને લેવા જઈએ છીએ. હું તો હામ હામી થઈ ભાઈ, પેલા તો રગજગ થઈ. તારે કે કુસંગી હોય તો અમારા ગામનો, તારા ગામનો નહીં. હું કીધું એને તારાથી લેવા જવાય નહીં. આ કે પણ અમારી ડ્યુટી છે, અમને આજ્ઞા છે, એ આજ્ઞા બીજા ગામમાં અમારા ગામમાં નહીં. તમે વિચાર કરો.
અને ત્યારે જમના દૂધ પેલો હતો ને સરદાર, ઈ નથી રેવાયું નહીં, તારી જાતના તો ભગતડા હામાં થયા કે હું સમજે એમ કરીને પેલો ભીમ કે હવે એક ડગલું જો આગળ ભર્યું છે ને તો ટાટિયો ભાંગી નાખી તારો, કે અહીં નહીં તારું અચ્યુતમ કેશમ કરી નાખીશ, તને લેવા બીજા જમના દૂત આવશે પછી, માટે પગ ભરતો નહીં આગળ. તારે કે એમ એમ કરીને જે હિંમત કરીને એક ડગલું ઊંચું આમ ઊભું કરવા ગયો, ત્યાંને ભાઈ આકાશમાં એક લાકડી ફેરવીને પગમાં મારીને તો પગને ભાંગી નાખ્યો. કોનો? યમદૂતનો. સરદાર હતો ને એનો પગ ભાંગી નાખ્યો, બીજી લાકડી એક મારીને મોઢા ઉપર તે દાંત ભાંગી નાખ્યો, એક નીચે ધબ દઈને પડ્યો દાંત, લોહીની ધાર થઈ. આટલું જોયું તો પેલી સેના તો ઊભી પૂછડીએ ભાગી ગઈ. પાછી વહેલી આવે જમપુરી આપણી, આપણે અહીં કાંઈ રહેવું નથી, આ તો માર ખાઈ જાય સરદારની પાછળ, આપણે ટીપાઈ જઈશું. ભાગી ગયા બધાય. તે સરદારે લંગડો લંગડો પાછો ભાગ્યો. એમ કહેવાય છે એ દાંત પછી એ ભીમે વસરામે લઈ પોતાના ખોરડા ઉપર મૂકેલો, જમદૂતનો દાંત. વિચારો, ડાંગ મારી લાકડી મારીને જમના દૂતોને ભગાડ્યા. પછી એ દાંતને સંતો એમ કહેવાય છે જૂનાગઢમાં લઈ ગયા હતા મંદિરમાં, જે મ્યુઝિયમ પેલું શું કે પ્રસાદીની વસ્તુઓ બધી ને એમાં મૂકેલો. પણ દાદા ગુરુ વખતે એ સમય દા ગુરુજીને ખબર છે કે ત્યાં આગ લાગેલી જૂનાગઢની અંદર મંદિરમાં, એ જે પ્રસાદીની વસ્તુ હતી બધી એ જગ્યા ઉપર ધર્મશાળામાં આગ લાગેલી સભા મંડપમાં, અને કંઈક શોર્ટ સર્કિટ થયું હશે એમાં એ બધી પ્રસાદીની ઘણી બધી વસ્તુઓ સળગી ગઈ. એમાં દાંત એ વખતે ક્યાં ગુમ થઈ ગયો ખબર ના પડી, નહીતર ઘણાએ એ દાંત જોયેલો, જમદૂતનો દાંત જે હું વાત કરું છું, એ જેની ભક્ત ચિંતામણીમાં કથા લખાણી. કહેવાનો અર્થ કે સ્વામિનારાયણનો આ મૂર્તિનો એના ભક્તોનો એટલો પ્રતાપ છે, જમના દૂતો પણ એનાથી નાસી જાય, ભૂત પ્રેત તો શું. એટલે કે છે અહીંયા હું એ વાત કરતો હતો ને તમને, સુરત સ્વામી વાત કરી હતી થોડાક દિવસ પહેલા કે ભૂત પ્રેતને સ્વામિનારાયણનું નામ જપે ને, હા ખાલી નામ ત્યાં એ તો ભાગી તો ભાગતા ભાગે પણ ભગત થઈ જાય ઘણી વખત. હા ભગત થઈ જાય, બોલો ભૂત પ્રેત ભગત થઈ જાય. સરસ કથા હતી કે બે સાવકારો હતા, ગરીબ લોકોને બહુ પીડતા, પૈસા ઉછીને આપે પછી પાછા લેવાની ખા પછી વ્યાજ એટલું વધારે પેલા આપી ના શકે, એટલે પછી એની જમીન લઈ લે, એનું ઘર લઈ લે, આવું કરતા હતા. એમાં એક ગરીબ બિચારો જમીન ગીરવે આપી, એનું જે આંબાવાડિયું 10-12 વીઘાનું હશે, એ આ બે વણિક વાણિયાઓ હતા, સુખી હતા, પૈસાદાર હતા, અને બધાને આવી રીતના પૈસા આપતા. તો કે ભાઈ તારી જમીન તું આંબાવાડિયું જો ગીરવે મૂકે તો તને પૈસા આપો, એની દીકરીને પરણાવવાની હશે કંઈ, તને પૈસાની જરૂર તો પડે. તો આને પોતાનું આંબાવાડિયું હતું ખેતર 8-10 વીઘાનું, એ બધું એ આને લખી દીધું કે જ્યારે હું પૈસા પાછા આપું ત્યારે તું મને પાછા મારું ખેતર આપજે, કંઈ વાંધો નહીં. અને આંબાવાડિયું એવું ભાઈ આંબા કેરીઓ એટલી પાકે અને આ બેયની બુદ્ધિ બગડી કે હવે ધીરે રહીને આંબાવાડિયું આપણે પોતાના નામે કરી લઈએ. પછી તો જે પેલો પૈસા પાછો ચૂકવવા આવ્યો અને કીધું તારે કે ના ભાઈ ના આંબાવાડિયું તો તેમને લખી દીધું છે એમ કરીને ખોટા કાગળિયા કરી નાખ્યા, લઈ લીધું આનું આંબાવાડિયું. આવું કર્યું જેના કારણે અંદરો અંદર પછી કલહ થયો. આંબાવાડિયામાં કેરીઓ હાવ બહુ પાકી, એટલે બે જણાના ભાગમાં હતું તો પેલો કે હવે હું એકલો કરી નાખું, પેલાને વિચારે એવો કે હું એકલો કરી નાખું મારા નામે, આટલી બધી આવક પોતાની થાય એમ, એમાં બે ભાગ ના પડવા જોઈએ. એ અંદરો અંદર બે જણાના વિચારો બદલ્યા, બુદ્ધિ બગડી અને એકબીજા લડી ઝઘડી ત્યાં મરી ગયા, અને એ જ આંબાની અંદર ભૂત થઈને રહ્યા. કારણ કે વાસના ત્યાંની જ હતી ને, મન તો ચોટેલું ત્યાં હતું ને, એ ભૂત થઈને ત્યાં રહ્યા. અને એમ કહેવાય છે કે ત્યાં આપણા સંતો વિચરણ કરતા કરતા આંબા નીચે ઉતર્યા, એ જ ભૂત ત્યાં એમાં રહેતા હતા. એ સંતો નીચે ઉતર્યા અને ત્યાં ધૂન લગાવી, સ્વામિનારાયણની ધૂન બોલી અને બે ભૂતને સમાધિ થઈ. સંતોના પગમાં આવીને પડ્યા. પછી સંતોએ પાણી છાટ્યું, કીધું જાઓ તમે ભદ્રિકાશ્રમમાં તપ કરીને તમારું પ્રાયશ્ચિત કરો ને પછી સત્સંગમાં જન્મ લો. અને પછી એમ કહેવાય છે અમદાવાદની બાજુમાં, નામ તો હું ભૂલી ગયો ગામનું, સ્વામી કીધું હતું, એ ગામમાં બંને ભાઈઓ જ એક જ ઘેરે જન્મ્યા, એ ત્યાં જન્મ્યા. અને જે કોઈ સંતો ભક્તો ત્યાં આવે ગામમાં મંદિર હોય કોઈ ધૂન કરે ને તો બે છોકરાને સમાધિ થાય.
તો બધાને તો આ વાત ફેલાણી ઠેઠ કાળુપુર મંદિરે વાસુદેવ પ્રસાદજી મહારાજને ખબર પડી, એને બેયને બોલાવ્યા. એલા તમને સમાધિ થાય છોકરા, આટલે નાની ઉંમરમાં તમને આટલું બધું શું જ્ઞાન થઈ ગયું છે? તમને સમાધિ થાય? તો કે હા થાય. ક્યાં જાવ તે? અક્ષરધામમાં. સાચું? તો કે સાચું. કરો સમાધિ, મારે જોવી છે. તો કે ધૂન કરો, ધૂન કરો ને સમાધિ થાય. બોલો, ત્યાં આંબા નીચે ધૂન કરી તો બે ભૂતને ત્યારથી સમાધિ લાગી. જ્યારે કોઈ ધૂન કરે ને સમાધિ થાય, મંદિરમાં કોઈ ધૂન કરે આ બેન સમાધિ થાય. તો વિચારો, એક દી ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા આ સ્વામિનારાયણ નો પ્રતાપ. પછી તો ત્યાં ધૂન કરી બધા એને પહોંચ્યા અક્ષરધામમાં. પછી આ લોકો પછી આવ્યા પાછા, તો કે ભાઈ એની સાબિતી શું? તો કે ફરી સમાધિ કરીને સાબિતી આપીએ કે કરો ધૂન. ધૂન કરીને અક્ષરધામમાં ગયા મહારાજને, કે મહારાજ આ લોકો માનતા નથી સમાધિને, કંઈક તમારી ખાતરી આપો. તો મહારાજ એને કંઈક રૂમાલ આપ્યો કે ખબર નહીં, કંઈક એવું આપ્યું રૂમાલ. પછી લઈને આવ્યા, લો આ મહારાજનો રૂમાલ, કે જો અક્ષરધામમાંથી લઈ આવ્યા. ત્યારે બધાએ માન્યા. પછી એને પૂછ્યું આનું કારણ, ત્યારે એને બધું કીધું કે આવી રીતની ઘટના બની હતી. આ સ્વામિનારાયણ મહામંત્ર સંતના મુખથી મારા કાનમાં ગયો, તે દિવસની અમને સમાધિ થવા લાગી. જોયું તમે કેટલા કેટલા પ્રસંગો ભૂત પ્રેતાદિકના છે, કે આપણા સંપ્રદાયમાં તમે જો મુક્તાનંદ સ્વામી ભુજનગર ગયા અને એ વખતે ભૂતનું એક ઓરડી હતી છાણા ભરવાની, એમાં ભૂત રહેતા હતા. અને સુંદરજીભાઈએ અને હિરજીભાઈ એને એમાં ઉતારો આપ્યો હતો. અને મુક્તાનંદ સ્વામી ત્યાં ભજન કર્યું, ભૂતો આવ્યા, એનો મોક્ષ કર્યો ને બદ્રિકાશ્રમમાં મોકલ્યા. આપણા નંદ સંતોએ ભૂતોનો બહુ ઉદ્ધાર કર્યો, બહુ જ. એ જ મુક્તાનંદ સ્વામી સુરત ગયા તો ત્યાંય ભૂત્યો મેલ હતો, એમાં ઉતારો કર્યો અને પછી એમ કહેવાય છે ન્યાય ભજન કર્યું ને બધાએ ભૂતોને બદ્રિકાશ્રમમાં મોકલા. અને એ સ્થાનમાં પછી મોટું શિખરબંધ મંદિર રામપુરા થયું. જોયું તમે? ગોપાળાનંદ સ્વામીએ ધોળકાની અંદર આખી પાઠશાળામાં ભૂતને પ્રેતને પેલો બ્રહ્મ રાક્ષસ રહેતો હતો, એ બધાનો ઉદ્ધાર કર્યો. કારણ કે જ્યાં જાય ત્યાં સંતો સ્વામિનારાયણની ધૂન લગાવતા, અને ધૂનના પ્રતાપે ભૂત પ્રેતાદિકનો ઉદ્ધાર થતો. આજ પણ ભૂત પ્રેતનો ઉદ્ધાર સારંગપુરમાં સ્વામિનારાયણના હનુમાન, કોના? રામના નહીં, સ્વામિનારાયણના હનુમાન ઉદ્ધાર કરે છે. જોયું તમે? એટલે અહીં લખ્યું, સ્વામિનારાયણ નામ સુની કે ભૂત પ્રેત જાત શિર ધુની કે એસે દેખે હમ અબ હી કાલા સત્સંગ મે બહુ દિન હી ગાલા. આજ દેવાનંદ સ્વામી કે છે, મેં પ્રત્યક્ષ જોયું સત્સંગમાં, મેં સત્સંગમાં ઘણા વર્ષો ગાળ્યા છે, ઘણા દિવસો ગુજાર્યા છે, પણ આજ સ્વામિનારાયણનો પ્રતાપ મેં નજરે જોયો છે. આ સમયે વેદ પુરાણ કી સુની એ બાતા. શું કે છે? વેદોની અને પુરાણોની ઘણી વાતો મેં સાંભળી છે, પણ એમાં ક્યાંય પણ પ્રતાપની વાતો સાંભળવામાં આવી નથી. અત્યારે તો સત્સંગમાં પ્રતાપને જોઈને બીજા ઘણા બધા મતપંથ જે હતા તે બધાએ પાતાળમાં ઊંડા પેસી ગયા છે, ડરી ગયા, ગભરાઈ ગયા. કાલી રોટી ધોળી દાળ બધી બંધ થઈ ગઈ. મહારાજના સંતો, મહારાજના ભક્તો અને ખુદ મહારાજનો પ્રતાપ, એના નામનો પ્રતાપ, એની મૂર્તિનો પ્રતાપ એવો જોયો ને, તો જેમ પેલા કહે છે ને, સિંહ આવે ને શિયાળિયા બધાય ગુફામાં ઘરાઈ જાય, ભરાઈ જાય બધા, એમ બધાય ઊંડા ઊંડા ભરાઈ ગયા. કોઈને મોઢું બતાવવા જેવા રહ્યા નહીં. કલીમે સાચો સતયુગ આવ્યો. ભગવાન સ્વામિનારાયણે મતપંથોને બધાને ઢાંકી દીધા, બધાને નાશ કરી દીધા. ધર્માચરણ સૌનો પ્રાણ કહેવાય છે. ધર્મરૂપ પ્રાણ ન હોય તો તે શબ કહેવાય છે. લો, શબ થઈ ગયા પછી એનાથી કાંઈ પણ થઈ શકે નહીં, કારણ કે બધા મતપંથીઓ કુલક્ષણવાળા હતા. સૂરજ ઉદય થાય અને જેમ પેલા ઘોડો બધાય ગુફામાં ભરાઈ જાય, કૂવામાં ભરાઈ જાય, ઊંડા ઊંડા પેસી જાય, કારણ કે અધર્મી કુલક્ષણવાળા બધાય હતા મતપંથીઓ. ત્યાં ભ્રષ્ટાચાર અને બધું, શક્તિપંથી, કુડાપંથી, શુષ્ક વેદાંતિ, નાસ્તિકો બધા. ધર્મ નિયમ ને આ ભગવાન ના હોય, ભગવાનની ઉપાસના ના હોય, નિયમ ધર્મ ના હોય, પશુ જેવું જીવન હોય, એ જ્યારે આ પ્રતાપ, આ સદાચરણ, આ નિષ્ઠા અને આ ભગવત ભક્તિ, આ બધું સ્વામિનારાયણ ભગવાનની રીત ભાત
એનો ત્યાગ વૈરાગ્ય એનો પ્રતાપ ઐશ્વર્ય એનું ભજન જોઈ અને બધાય હંતાઈ ગયા. કોઈને મોઢું બતાવે એવા ન રહ્યા, કારણ કે દુનિયાના મનુષ્યને ખબર પડી ગઈ સાચું શું ને ખોટું શું. એ સ્વામિનારાયણ ભગવાનના સંત પાસે બેસે ત્યારે જેને ભાન થાય, વિવેક આવે, સાચું શું કહેવાય ખોટું. જેમ પેલા વડ વિસનગરના વિસનગર શું આપણે પેલા બાય હતા ને આપણે કયા આપણે કથા હું ભૂલી ગયો, આપણે વડનગર વિસનગરથી મહારાજ જતા હતા અને બહુ કથા મોટી છે, હું નામ ભૂલી ગયો, હમણાં યાદ આવશે એટલે કહીશ તમને. તો ભાયાત્માનંદ સ્વામી આપણે ભાઈ રામદાસ સ્વામી ગયેલા ત્યાં અને એમને પછી સ્વામી એને તો અત્યાર સુધી આ બધા મતપંથીઓ જે વૈરાગીઓ બાવાઓ બીજા લોલંગર આદિ બીજા બીજા ઘણા હતા ને એની બહુ સેવા કરેલી. વજીબાઈ વિજાપુરના, યાદ આવી ગયું જો, વિજાપુરના વજીબાઈ, હા બોલો, મતપંથમાં હતા પણ એને આપણા સંતોના વર્તન ને વાણી જોયું, આચરણ જોયું, એને થયું કે ઓહો અત્યાર સુધી પાણી વલોયું નકરું, અત્યાર સુધી નકરી ધુઆ ધોકાવ્યા, રેતી પીલી, કાંઈ નીકળું નહીં, ખોટાની સેવા કરી અને આજ એને સાચું ભાન થઈ ગયું કે સાચું શું છે, સાચા સંત કોને કહેવાય, સાચું વર્તન કોને કહેવાય, સાચી ભક્તિ ને સાચા નિયમ ધર્મ કોને કહેવાય, એ બધું ખ્યાલ આવી ગયું સંતના પ્રતાપે. કથા સાંભળી ને સંતોના મુખથી અને સાચા સંતોના મુખથી સાંભળી, પછી પેલા બધા જેટલા આવતા ને ત્યારે વજીભાઈ લાકડી લેતા, હો નીકળો બહાર મારા પીટ્યાઓ, સ્વામિનારાયણ ખાચા, બાકી બધા ખાચા. સંતો તો સ્વામિનારાયણના પવિત્રતાની મૂર્તિ, તપની મૂર્તિ, સદાચારની મૂર્તિ. હા, ગાંજા બાંજા કશું બધું બંધ કરી દીધું, બીડીઓ બીડીઓ બધું ચલમો બલમો બધું બંધ કરી દીધું. બોલો, જ્ઞાન થયું ને, હવે પેલા મોઢા બતાવે વરે, કોને મોઢું બતાવે. આવા મતપંથીઓ બધા ઢંકાઈ ગયા, કોઈને બતાવે નહીં, મોઢું બતાવી શકે એવા ને. સબ ધર્માચરણ, ધર્મ છે એ પ્રાણ છે, શું છે આપણી અંદર આપણા જીવનમાં ધર્મ છે એ જ પ્રાણ છે, એ નથી તો આપણે મળદા સમાન છીએ. સત્સંગ રૂપી સાગર છે, યાદ રાખો, સત્સંગ રૂપી સાગર છે અને એમાં આપણે બધા જે માછલાઓ જળચર આપણે બધા છીએ, એમાં જીવો બધા, પણ જો આપણામાં ધર્મરૂપી આ સત્સંગ રૂપી સાગરમાં ધર્મરૂપી આપણી અંદર જો પ્રાણ હશે ત્યાં સુધી આપણે સાગરમાં હિલોડા લઈશું, આનંદથી તરીશું, બધું મેળવીશું, રત્નો મેળવીશું, બધું જ એમાંથી મળશે, બરાબર, મુક્તિ પણ એમાંથી મળશે, આલોક પરલોકમાં સુખ્યા સુખ્યા સુખ્યા. પણ જે દિવસ ધર્મ નીકળી જશે કે તા પ્રાણ નીકળી જશે તે દિવસ સત્સંગનું એવું મોજું આવશે કે આપણને કિનારા ઉપર ફેંકી દે, પછી સત્સંગમાં નહીં રહી શકાય. ધર્મ છે પ્રાણ છે, પ્રાણ છે ત્યાં સુધી જ મહાસાગર માં મગર, હે સાગર સૌને રાખે, પણ જ્યાં લગી પ્રાણ હોય, જ્યાં લગી જીવ હોય, ત્યાં લગી તેમાં રહે, વણ જીવે રહે નહીં કોઈ, સાગર દૂર નાખી દે. જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી એની અંદર માછલું તરતું હોય, મજા કરતું હોય, મોજથી ફરતું હોય, સુખ મેળવતું હોય, પણ જેવો એમાંથી પ્રાણ નીકળી જાય એટલે સાગર એને કિનારા ઉપર નાખી દે, મળદાને હંગરે નહીં, મળદાને એમાં રહેવા ના દે. એમ સત્સંગમાં ધર્મ છે ત્યાં સુધી, એ પ્રાણ છે ત્યાં સુધી મજા કરે, સુખ્યો સુખ્યો સુખ્યો, પણ જેવો પ્રાણ એટલે કે ધર્મ જાય એટલે કઈ ન રે. મનુષ્ય જન્મને ફોગટ જો ઘેર ઘેર એમની ફજેતી થાય, પછી ધર્મ ના હોય એટલે મનુષ્ય જન્મને ફોગટ ખોવે છે. સત્સંગ સિવાય બીજે તો બધા નરનારીઓ પશુના જેવું જીવન જીવે છે અને ખુવાર થાય છે. સત્સંગ સિવાય બધા નરનારીઓ કેવું જીવન જીવે છે, પશુ જેવું, કારણ કે સત્સંગમાં ધર્મ છે. સ્વામિનારાયણ ભગવાન એના સંતોએ ધર્મના પાયા ઉપર આ સત્સંગને ઉભો રાખ્યો છે, એવા ધર્મનિષ્ઠ બનાવ્યા, એવા પંચવર્તમાને યુક્ત બનાવ્યા,
કે દુનિયાના લોકોને જોતા શાંતિ થાય, એવા ટાઢક વળે, નમી જાય મસ્તક, એવા શુદ્ધ પવિત્ર આચારશીલ બનાવ્યા, શિક્ષાપત્રીને યથાર્થ પાડનારા જેવા તેવા નહીં. જીવ જગતમાં તો તમે જુઓ ને, એ તમારે નાવું નહીં, કંઈ બીજું કંઈ નિયમ ધર્મ આડું આવે નહીં. હે સ્વામિનારાયણમાં સિદ્ધને ભળીએ, નીત ઉઠીને નાવું, ના પડીએ ભભાક્યામાં, દાંતણ વગરનું ખાવું. બીજા લોકો મતપંથ લોકો બધાને બહુ ગમે, કારણ કે ત્યાં કાંઈ એકય નિયમ આડો ના આવે. આવો દાન ધર્માદો કરો, પ્રસાદ ખાઈને છૂટા, જોવો લટક સલામ કરીને હાલતા, કંઈ નિયમ ભયમ આવે નહીં. આ ન ખાવું, અને આ સત્સંગમાં આવે એટલે તરત ઈ જ લાગુ પડે સૌથી પહેલા, આ નહીં ખાવું, આમ નહીં જવું, આ ન જવું, આમ ન કરવું, તેમ ન કરવું. અને જગતમાં તો કંઈ જેમ ફાવે એમ કરો, પણ અહીંયા માથું નમાવો. કેટલા દી ચાલે? જ્યારે અહીંયા તો પાકો દ્રઢ પાયો, આમ જ રેવાય એ પ્રમાણે જ. એવા દુનિયામાં તો સત્સંગ નથી, ત્યાં તો આપણો સત્સંગ નથી, ત્યાં તો બધા પશુ જેવું જીવન જીવે છે. સાચી વાત છે. આહાર નિંદ્રા ભયમૈથુનમ ચ એતદ સામાન્ય પશુભી નરાણામ. આ તો બધું સામાન્ય છે પશુમાં અને મનુષ્યમાં. આહાર નિંદ્રા ભય ને મૈથુન, આ ચાર વસ્તુ જેમ પશુમાં છે મનુષ્યમાં છે એમ પશુમાં પણ છે. તો મનુષ્ય અને પશુમાં ભેદ શું છે? બંને અલગ ક્યાં પડે છે? ધર્મે હિ એકો અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભી સમાના. એક ધર્મ જ મનુષ્યમાં અધિક છે, જેના કારણે પશુથી જુદો પડે છે, એને પશુ નથી કહેવાતો. બાકી તો ભોગ વિલાસ મનુષ્ય કરતા પશુમાં જાજા છે. હે ઘણી વાર તુલસીદાસ એમને નથી લખ્યું, હે પશુ ઘડંતા નર ઘેડો ભૂલા સિંહને પૂછ, તુલસી હરિકી ભક્તિ બિના ધીક દાઢી ધીક મૂછ. જો ભક્તિ નથી, એક તો ધર્મ નથી, અને ધર્મ સહિત પ્રભુની ભક્તિ નથી, તો એમાં મનુષ્યમાં કાંઈ ફેર નથી. ખાલી બે વસ્તુ ભગવાન બનાવવાનું ભૂલી ગયા, હે પૂછડાની જગ્યાએ મૂછડું બનાવી દીધું, હા માથે વાળ બનાવી દીધા, બનાવવાના હતા શિંગડા. હું પશુનું શું હોય? પૂછડું ને શિંગડા. આ માણસમાં બે જ નથી, બાકી પશુથી કાંઈ અલગ એમાં ફેર નથી કાંઈ. એટલે ધર્મનું આચરણ કરવું. ભગવાનને ધર્મ વાળો ધર્મ બાલો છે, અમને બહુ વાલો રે, ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ધર્મવાળા સાથે હેત મારે રે, એમ વાલો કહે છે વારે વારે રે. ધર્મવાળા સાથે હેત મારે રે, ભગવાન કહે છે, એમ વાલો કહે છે વારે વારે, વારંવાર. મહારાજ એક જ વાત કરતા, ધર્મ અમને બહુ વાલો છે, ધર્મ રાખશે ત્યાં જ અમે રહેશું, તે સિવાય નહીં રહીએ. અને જ્યાં ધર્મ નથી, એટલે સત્સંગમાં સૌથી પહેલા પાકું મજબૂત પાયો કર્યો હોય તો એ મહારાજે ધર્મનો કર્યો. ગાદી પર બેઠા રામાનંદ સ્વામી જ્યારે ધામમાં ગયા ને, પહેલી જ સભા કરી ધર્મની સભા કહી, અને એમાં પહેલો સૌથી પહેલા પોતાના શિષ્યોને શ્રીજી મહારાજે ગાદી ઉપર બેઠા પછી ઉપદેશ આપ્યો હોય તો એ ધર્મનો ઉપદેશ આપ્યો. ધર્મમાં રહેશો તો જ સુખી રહેશો આ લોક પરલોકમાં. ધર્મ એ સુખનું સાધન છે, એનાથી શોભી ઉઠે, એ જ આપણું આભૂષણ છે સાચું. એટલે અહીંયા પણ કીધું, જ્યાં આ સત્સંગ સિવાય બધે બધે નરનારીઓ પશુ જેવું જીવન જીવે છે, કારણ કે એમાં ધર્મ નથી. ભોગ વિલાસ ઘણા લોકોને બસ એક જ હોય, ખાય પીને મજા કરો. કોને જોઈ જમપુરી, કોને જોયું સ્વર્ગ, કોઈ ગયો ને કહેવાય એવો, માટે મજા કરો મજા કરો. મનુષ્ય દેહ તો ભોગ ભોગવવા આપ્યો છે ભગવાને. લો એ ગાંડા, તારા કરતા તો પશુમાં વધારે, તારે તો કઈક માન મર્યાદા બીજું ત્રીજું લાજ શરમાડી આવે. આ કૂતરા ગધેડા ઊંટિયા ખૂટિયાને ને આ વાંદરા બાંદરા ને કઈ આડું આવે, ખુલ્લેઆમ કરે છે ને. એટલે જ પેલો માગતો હતો, કોણ કાયસ્થ અયોધ્યાપુરીમાં શિવ પાસે જઈ પૂજન કરીને ગાલ વગાડીને શું માગે? હે ભગવાન, મને જન્મો જન્મ ગધેડાનો જન્મ દેજો. કે આ મનુષ્ય યોનિમાં આવ્યો, બ્રાહ્મણ થઈને આ બધું આ હું પેલું તાંબુ ખાઈ ખાઈને મરી ગયો, પણ કાંઈ વિષય ભોગનું સુખ ભોગવાતું નથી. બધાની લાજ શરમ આવે, આડેધડ કરવા માંડે ભોગ ભોગવે, તો કોણ દુનિયા જીવવા દે ને? મારી નાખે હાજે ટીપી નાખે બધાય. કરી શકે એમ પશુ જેવું મનુષ્યમાં?
અને કરે તો જીવતા રહેવા દે કોઈ, પણ પશુમાં કેટલી શાંતિ, કોઈ કઈ કરે લો તો સુખ શેમાં વધારે છે? પંચ વિષયનું કહો. આ કૂતરાઓને કેવું, કઈ લાજ શરમ આડી આવે? કઈ બીજું તો જો હગો વાલો, બીજું તો જો આમ કહે, ટોણા મેણા મારશે, મોઢું નહીં બતાવાય, સમાજમાં નહીં રહેવા દે, ફેંકી દે, હે કઈ આવે આડું? અને માણસને, માણસને કેટલું દુઃખ, કેટલું દુઃખ. તો કહો મને, વિષયોનું સુખ તો પશુમાં જાજુ છે, પણ તોય આપણે પશુને દુઃખી જ માનીએ છીએ. આપણે કહીએ, ભગવાન મને આમ રણનું ઊંટનો જન્મ આપજો, હાથીનો જન્મ આપજો, આફ્રિકાના જંગલમાં સિંહનો જન્મ આપશો, આપણે એને દુઃખી જ માનીએ. આર આર આર, આનું કોણ બિચારાનું, આપણે એને બિચારા માનીએ. ખરેખર દુઃખ છે ને, લાગે છે આમ સુખ, પણ ખરેખર પંચ વિષયનું સુખ ભોગવીને અંતે મહાદુઃખ નહીં નોતરે. યમપુરીમાં જાય છે, લક ચોરાસીમાં ભટકે છે, છૂટવા માટે પ્રયત્ન કરે છે, પણ છૂટી શકાતું નથી, કારણ કે ત્યાં ભગવાનને પ્રગટ સંત મળતા નથી, એને કોણ ઉદ્ધાર કરે? એટલે આજ તો આપણા હો ભાગ્ય છે, સત્સંગ મળ્યો, ભગવાન મળ્યા, આવા મોટા સત્પુરુષ સંતો ભક્તો મળ્યા, અને એની વચ્ચે આપણને કેટલું સુંદર જીવન જીવવાનું ભાથું મળ્યું કે આપણે સુખ્યા હોય, અંતકાળે આપણને દુઃખ ના હોય, અત્યારે દુઃખ ના હોય. વાહ પ્રભુ, તે મેર કરી, અમારા ઉપર કરુણા કરી, હે પ્રભુ એવી દયા કરી કે સહેજે અમને એવું નહીં થાય કે કંઈક જીવનમાં કરવાનું બાકી રહી ગયું, જે કરવાનું છે એ થઈ ગયું છે. સંતોષપૂર્વક જ્યારે આત્મા આપણો છૂટે ત્યારે ભગવાન લેવા. અને પેલો તો હાય માન, હાય બાપને, હાય ધન, હાય દોલત, મરી ગયો, અરે રે, મૃત્યુ જેમ નજીક આવે એમ ગભરાય, બીવે, મૃત્યુથી બીવે, જગતનો જીવ, વિષય જીવ, ભગવાનનો ભક્ત ના બીવે, કારણ કે એમાં ધર્મ છે, સદાચાર છે, ભક્તિ છે, સત્સંગ છે, સંતો ભક્તોનું મહાત્મ્ય છે. તો અહીંયા લખ્યું, સત્સંગ વિના તો બધે પશુ જેવું જીવન છે. શ્રીહરિ પછી તો હવે વિચાર કરો, ગઈકાલના એકાદશીના મહારાજ ફરાળ કરે છે, આજ બારસનો દિવસ થયો, બીજો દિવસ કહેતા આપણે આજે થઈ ગયો, કાલની વાત હતી ને, ત્યાં તો એકાદશી જ ચાલે છે. ફરાળ કરતા કરતા દેવા દંડીની સાથે વાત કરતા કરતા આટલી બધી વાત થઈ ગઈ. દેવાનંદ સ્વામી આ બધી વાત કરી, મહારાજે બધી સાંભળી, છેલ્લે મહારાજને કે મહારાજ, સત્સંગ સિવાય તો બધે પશુ જેવું જીવન છે. શ્રીહરિ ફરાળ કરી રહ્યા, સંતોને ફરાળ કરાવ્યું. હરિભક્તો કે મહારાજ, આ સત્સંગમાં લીલા લહેર છે, આજે એકાદશીમાં સંતોને બધાને ફરાળ કરાવો. સંતો ઉપવાસી હતા, પણ મહારાજના કહેવાથી મહારાજે કીધું, અને ભગવાનને સંત આજ્ઞા કરે ને અને જમી લે ને તો એને એમ કહેવાય છે, ઉપવાસ કરતા અનંત ગણું ફળ મળે, પણ પોતાની જીત પકડી રાખે ઘણી વખત, અને પછી જમે નહીં, ના ના હું મારો ઉપવાસ ના તોડું. અમે હમણાં ગયા હતા ક્યાં, ચારેક વર્ષ, ચાર પાંચ વર્ષ થઈ ગયા, અમે બધા વિદ્યાર્થીઓને લઈને પેલું બંધાઈ છે ને આપણે મોટું, સરદાર સરોવર, સરદાર ઓલો બ્રિજ, શું કે આપણે બંધ મોટો, કઈ જગ્યાએ, નવા ગામ, સરદાર વલ્લભભાઈ પટેલનું મોટું સ્ટેચ્યુ બનાવે છે, હા નર્મદા, હા નર્મદા બંધ મોટો બંધાય છે ને, ત્યાં જોવા લઈ ગયા હતા બધા છોકરાઓને, બસ ભરી, ગુરુજી આવેલા, સંતો હતા, અને બે ત્રણ બસ છોકરાઓની ગુરુકુળના હતા. પછી ગયા બપોરનો સમય, એ વખતે સંતો અને ગુરુજીને બધાને ધારણા પારણા ચાલતા, પછી બપોરે બધું જોઈ અને ઝાડ નીચે બધી સરસ, ત્યાં વેધર ને બગીચો હતો, ત્યાં બધાને છોકરાઓને જમવા બેસાડ્યા, ગુરુજી પીરસતા હતા, સંતો એક બાજુ પીરસીને પછી બેઠા હતા ઝાડ નીચે, કારણ કે બધાને ઉપવાસવાળા હતા, એક બે સંતોને હતું જમવાનું, વિવેક સ્વામીને એને બધાને, તો ગુરુજી એને પીરસીને પછી સંતોને પીરસવા ગયા, અને સંતો બીજા ધારણા પારણાવાળા બેઠા હતા. એટલે પછી ગુરુજી તો પીરસતા હતા, પછી પીરસીને ઊભા રહ્યા, કારણ કે ઉપવાસ હતો. એટલે પછી વિવેક સ્વામીએ તરત પૂછ્યું કે ગુરુજી તમારે, તમે જો ગુરુજી છે આ તો, ગુરુજી તમારે, ગુરુજી કે અમારે તો ઉપવાસ છે, પણ કોકે તો બે જઈએ, કે હું કીધું કોકે, તો વિવેક સ્વામી કે કોક હું કામ, અમે જ કહીએ ને, તો કે તમે તમારી રાહ જોતો તો સંતો કે તો આપણે ના ના પડાય, કે લો, તો ગુરુજી બે જાઓ ને તો પછી અમે તમને પેલા જણ, ના ના તમે જમી લો, તો કે ના ના પેલા તમે,
ગુરુજી કે સારું ચાલો, ગુરુજી બેસી ગયા, બોલો ઉપવાસ હતો, જમવા બેસી ગયા. પછી સંતો સામું જોયું, ત્યારે બીજા ભગતો બે ત્રણ હતા ને, આ તો આપણી ઘરની વાત છે, તો ભગતો તમારે? તો ગુરુજી ના ના અમારે તો ઉપવાસ છે. એટલે સારું, પછી મારી સામું જોયું ગુરુજી, બુજી મને કે તારે કે? મેં કીધું તમે કહો તો હું બેસી જાઉં એમાં હું, તો હું બેસી ગયો. ઉપવાસ ધારણા પણ ના હતા, હું બેસી ગયો. પછી ગુરુજી છેલ્લે જમી લીધું ને, એટલે કે આ ઉપવાસ કર્યો ને એને ઉપવાસનું આ એનું ફળ નહીં મળે, આપણે જમી લીધું ને આપણને હો ઉપવાસનું ફળ મળશે, કે કારણ કે સંતોના કહેવાથી આપણે જમી લીધું છે ને, એ આપણો ઉપવાસ ગણાઈ ગયો. તેથી ગુરુજી બોલે આવું, પણ તે દિવસે એમ કીધું ને ગુરુજી તમે કહો એટલે આપણે તો ઉપવાસ જ છે ને. તો એકાદશી લાડવા મોટા સંત કે એને જુરમાના લાડવા ખાઈ લે ને અનાજના, તોય પણ એ ઉપવાસ કહેવાય. વિવેક રાખવો જોઈએ, પછી ગમે તે કે તો ન ખાઈ લેવાય. હા, જેનું જેને માયતમ હોય એમ સમજતા હોય કે આ બહુ મોટા સંત છે ને, મોટા ભગત છે ને, તો પછી કે તો એમાં પછી આનાકાની કરાય, હઠ પકડાય નહીં, ત્યારે જમી લેવું. સમજે, એવો વિવેક હોવો જોઈએ. પછી પછી પોતાનું પેલું સાધનનું બળ, તપનું બળ પકડવા જઈએ તો પછી ભગવાન રાજી થાય નહીં. એને સાધનનું બળ કહેવાય. શું કહેવાય? સાધનનું બળ કહેવાય. પછી એમાં આડધડ કોઈના ઉપવાસથી તોડાવાય નહીં, પ્રેમથી એક બે વાર આપણને હૃદયમાં પેલું થાય કે આ જમી લે ભગત તો સારું, સ્વામી જમી લે તો સારું, આ ભગતને આજે ઉપવાસ છે જમી લે, તો સંત કહે તો પછી એ જમી લે, એ એનાથી સંત રાજી થાય, ભગવાન રાજી થાય અને પોતાને પણ હરખ થાય. જો મહિમા હોય તો હા સ્વામી કીધું મેં જમી લીધું, સારું થયું, સ્વામી રાજી થયા, એનાથી સુખ વધારે વર્તે. પણ પછી પેલું ના જમે તો એનો ડંખ રહી જાય કે ચાલો કીધું તું, મેં મારું વરી હઠ પકડી અને મેં વરી બહુ બતાવવા ગયો અને આવું થયું, તો હમુનું એનો પસ્તાવો થાય. શું થાય? પસ્તાવો થાય. એટલે મોટા સંત કે ભગવાન કે તો પછી એ પકડી રાખવું, સાધનનું બળ ના રાખવું, એમની આજ્ઞાનું બળ રાખવું. શું? આજ્ઞાનું બળ રાખવું. અહીંયા પણ સંતોનો ઉપવાસ હતો, ભગવાને નજર કરી, હરિભક્તોનો આગ્રહ હતો, મહારાજે બધા સંતોને ફરાળ કરાવી દીધું. ચાલો પણ લખ્યું પાછું આમાં, ફરાળ કર્યું સંતોએ, સૌની સાથે લાવો લીધો અને પછી હરિભક્તો કરોડો યજ્ઞ અને કરોડો વ્રત કર્યા હોય ત્યારે જ આવો લાભ કોઈક દિવસ જ મળે. એકાદશીને દિવસે સંતોને ફરાળ કરાવવાનો લાભ જો કોઈને કરાવે પારણા, એકાદશી દિવસે જમાડે, કરોડો યજ્ઞ અને કરોડો વ્રતનો લાભ મળે. હરિભક્તો કે આજ અમને આ લાભ મળી ગયો સંતોને જમાડવાનો, અને સંતો જમ્યા એને લાભ મળ્યો. એટલે આનો અર્થ એ નથી કહેવાનો મારો, જોજો માફ કરજો, કે એકાદશી દિવસે બધા અગિયાર વાના કરીને તમે તમારે ધબધબાટી બોલાવો, નહીં તો એકાદશી બિછાડી રડશે ખૂણા બેઠી બેઠી. સમજ્યા? એટલે એ તો ઉપવાસ તો મહારાજને બહુ વાલો. એકાદશી દિવસે આપણા સંતો બધાએ, ભક્તો બધાએ ખૂબ અમાસનો, પૂનમનો, એકાદશીનો, હરિજયંતીના ઉપવાસો કરતા હોય નિયમ પ્રમાણે. પણ આવું પછી રોજ ચાલે નહીં, આ તો ક્યારેકની વાત છે. હા, પછી રોજ દર વખતે સંતોનો તો દયાળુ સ્વભાવ હોય, હે ભગત બેસી જાઓ ને હવે, પછી તો રોજ રોજ ના ચાલે. ઠીક છે, છ મહિને, બાર મહિને, બે ચાર મહિને એકાદ વાર હોય તો સમજી ગયા, નહીં તો પછી ઉપવાસ ઉપવાસ આવે જ નહીં. પછી તો ડોક્ટરો કહે છે આજના કે 15 દિવસે મહિને એકાદ વાર ઉપવાસ કરો, આ શરીર સાનુકૂળ ના હોય તો એની વાત જુદી છે. આ પ્રોબ્લેમ ઉભા હોય ને ભૂખ્યા રહેવા જાય તો ઓર પ્રોબ્લેમ વધી જતા હોય, એના કરતાં માપમાં સાત્વિક તપ રાખવું, પણ જે કરી શકતા હોય એના ઉપર ભગવાન બહુ રાજી થાય છે, મોટા પુરુષ પણ બહુ રાજી થાય છે. એ આપણને શીખવાડવા માટે તો આ ગુરુજી 11 મહિનાથી ધારણા પારણા વ્રત કરે છે, અત્યારે ચાલુ જ છે. લો, આપણને શીખવાડવા માટે તો કરે, એને ક્યાં કરવાની જરૂર છે? કે એને કંઈ કંઈના કર્મ ટાળવા છે, કે એને કંઈ પ્રાયશ્ચિત કરવું છે, એને કંઈ બીજું બાકી છે? એ તો ધામમાંથી આવેલા છે, તો એ શું કામ કરે છે આપણા માટે? કે આવું જીવન, આનાથી આપણી ઇન્દ્રિયો અંતકરણ સંયમમાં રહે, આપણું મન ચંચળ હોય શાંત બને, ભગવાનમાં સેજે વૃત્તિ ચોટે, ઉત્સાહ ઉમંગ રહે, કંઈક ભક્તિનું બેલેન્સ, કંઈક તપનું બેલેન્સ આપણને સક્ષમ રાખે, અંતઃશત્રુ સામે લડવાની તાકાત આપે. હા, એનાથી સ્થિતિ થાય, ઊંચાઈ ઉપર જવાય, આપણી પ્રગતિ થાય, સ્થિતિ બંધાય, ભગવાનને ગમે એવું કરીએ ભગવાન રાજી થાય. એટલે કરવું તો જોઈએ, પણ ક્યારેક આવો આગ્રહ કરે ત્યારે પછી આપણું પોતાનું મનનું ધાર્યું મૂકીને પણ
એને રાજી કરવા, સ્વાદ માટે નહીં, રાજી કરવા માટે. તો એના કારણે કે છે કરોડો યજ્ઞ ને કરોડો વ્રત કર્યા હોય ત્યારે જ આવો લાભ કોઈક દિવસ જ મળે છે. બધા દરબારો જ્યારે ફરાળ કરીને આવ્યા ત્યારે સંતોની પાસે કીર્તન બોલાવ્યા લો. જ્યારે અડધી રાત વીતવા લાગી ત્યારે સુખદાયક શ્રીહરિ બોલ્યા, હવે તમે જ્યાં બધા જઈને સૂઈ જાઓ, જાઓ, આખો દિવસ બેસી રહેવાથી થાકી ગયા છો. મહારાજને ચિંતા થઈ, સંતોને કહ્યું એટલે તમે શ્રીહરિના વચન સાંભળી હરિભક્તો બધા હોઈ ગયા, પણ સંતો તો ધ્યાન કરવા બેસી ગયા. એ ધ્યાન એ જેનો આરામ હતો. તેઓ પોતાના દેહની સંભાળ પણ રાખતા નહીં, તેઓ માત્ર શ્રીહરિના ધ્યાનની અને આજ્ઞા વચન પાળવાની જ સંભાળ રાખતા હતા. એ સિવાય બીજા કોઈની સંભાળ રાખતા નહીં. તેઓ મનથી નિર્ભય થઈને વિચરતા હતા. ભજન બિન કાલ જાત, હાનિ મન માનત મહા, કથા હરિ ગુણ ગાત, તેહી કાલ સબ શુભ ગણત. ઓહો, જ્યારે ચાર ઘડી રાત બાકી રહી ત્યારે સંતો ઉઠ્યા અને સૌ મુક્તિ ભગવાનના નામ ઉચ્ચારણ કરવા લાગ્યા. ભજન વિના જે સમય જાય તેને સંતો મનમાં મોટી હાનિ માનતા, ભગવાનની કથા અને ગુણ કીર્તન ગવાય તેને શુભ ગણતા. લો, જે સમય ભગવાનના ભજન વગર જાય એને ઈ વ્યર્થ માનતા, ઈ પોતાના જીવનનું નુકસાન માનતા. એક ગામની અંદર બધા ખાંભા ખોડેલા, પછી એ ખાંભામાં નીચે લખેલું, આ ભાઈ આટલા વર્ષ જીવ્યા, આ ભાઈ આટલા વર્ષ જીવ્યા. એમાં બધાની કોઈ 15 કે 20 વર્ષથી મોટી આયુષ નહીં. તો આને આશ્ચર્ય થયું કે આ ગામમાં બધા આટલી નાની ઉંમરમાં બધા મરી જાય છે, આ ગામમાં રહેવાય નહીં, નહીંતર આપણે મરી જઈએ. પણ આને થયું જિજ્ઞાસા થઈ, જાણીએ તો ખરા કે આ ગામમાં 20-20 વર્ષના ઉંમરના બધા મરી જાય છે, કોઈ વૃદ્ધ થતું જ નથી. જ્યાં ગામમાં ગયા તો વૃદ્ધ 80 વર્ષના દાદાઓ બધા મજા કરતા હતા, હરતા ફરતા બેઠેલા ચોરા ઉપર વાતો કરતા હતા. એટલે આને પૂછ્યું કે ભાઈ આ ગામમાં કેમ આ ગામમાં બધી આવી રીતનું લખ્યું છે, આ ભાઈ 15 વર્ષની આયુષ્ય મૃત્યુ થયું, આ ભાઈનું 20 વર્ષ છે, 20 વર્ષથી ઉંમર કોઈનું મોટું છે નહીં, અને આટલી નાની ઉંમરમાં આટલા બધા માણસો મરી ગયા, અને તમે તો આટલા મોટા મોટા ફરો છો, કંઈ કારણ સમજાતું નથી. તારે કે ભાઈ અમારા ગામમાં એવો રિવાજ છે, જેનું મૃત્યુ થાય પછી એના જીવનનું આખું કેલ્ક્યુલેશન કરવામાં આવે, પછી ભાઈ આટલા દિવસ આટલી સમય એને સવારમાં ભજન કર્યું, સાંજે મંદિરે ગયો, આટલી કથા સાંભળી, આટલું નામ રટન કર્યું, શું કર્યું, એનું બધાનું કેલ્ક્યુલેશન માંડતા આટલા વર્ષ જ એનો સમય ગણાય છે કે આટલું એ જીવ્યો. બાકી તો નકરી પેલી કે છે ને લોહારની પેલી ધમણ હોય ને, લોહારના કોઢની પેલી ચામડાની ધમણ, હે, એ ધમતો હોય ને શ્વાસ કેમ આમ, બસ એ ધમણ છે, બસ. હા, લુહારની ધમણની જેમ સ્વસ્વ શ્વાસ લે એ કંઈ જીવન નથી, એ તો ધમણ જેવું છે, ચામડાની ધમણ જેવું, એમાં કાંઈ છે નહીં. બાકી સાચું પ્રભુનું ભજન જેટલું મંત્ર જાપ હાલતા ચાલતા કર્યા ને એટલો જ તમારો સમય ભગવાનના ચોપડે લખાશે, એ જ સાચું. બાકી તો આપણું નુકસાન ગયા ગપ્પામાન જોવામાન હરવામાન ફરવામાન મોજશોખમાન ધંધો બિઝનેસ કર્યો, પણ કોના માટે કર્યો, જો સારા માટે કર્યો હોય તો એ લખાશે, નહીતર જો પેટ ભરવા માટે મોજશોખ કરવા માટે પોતાનું સ્વાર્થ સિદ્ધ કરવા માટે જો જીવન જીવ્યા હશું તો ભગવાનને ચોપડે નહીં લખાય, એ બધું નુકસાન જ છે. આંબા શેઠને મહારાજે પૂછ્યું કેટલા દીકરા, તો કે 2 દીકરા હતા, 4. સુરાખચર કે ગોલકીનો શેઠિયો ખોટું બોલે છે કે મહારાજ 4 દીકરા છે. મહારાજ કે કેમ એવું બોલ્યા, મહારાજ આંબા શેઠ કે મહારાજ 2 દીકરા તમારા કૈયામાં છે, સત્સંગી છે, હરિભગત છે, સારું જીવન જીવે છે, એને હું મારા માનું છું, 2 તો ઠગત છે, ઈ હેના મારા, ઈ છે ના મારા, ઈ તો માયાના છે, સાચું ખોટું મહારાજ રાજી થયા બોલો. પછી મહારાજ કે સંપત્તિ કેટલી છે, તો કે 20,000 જેવી છે. કેટલી? હવે એ વખતે સુરાખચર ફરી ઊભા થયા, મહારાજ 9 લાખ 9 લખો શેઠ છે આ તો, શિવલાલ શેઠ જેવો, અને 20,000 જ કે છે, ખોટું બોલે મહારાજ, તેજુરી ભરી છે ઘેરે. મહારાજ કે કેમ શેઠ ખોટું બોલ્યા પાછું? મહારાજ ખોટું કાંઈ બોલ્યો નથી, સાંભળો, અત્યાર સુધીમાં સંતોને ધોતિયા ઓઢાડવામાં, સંતોને રસોઈ આપવામાં, મંદિરની સેવામાં, તમારી સેવામાં મેં 20,000 રૂપિયા વાપર્યા છે, એટલા જ હું મારા માનું છું, બાકી તો બધાય રાખના પડીકા છે, કંઈ હારે લઈને જવાન નથી, ક્યાં કોણ વાપરશે, છોકરાઓ ફૂકી મારશે દિવાળું, એ કંઈ મારા હું માનતો, જેટલા તમારી સેવામાં તમારા સંતોની સેવામાં તમારા મંદિરમાં વપરાયા
એટલા હું મારા માનું છું. મહારાજ રાજી થઈ ગયા, ઉભા થઈને ભેટી પડ્યા શાબાશ શ્યામબા શેઠની સમજણને. એમ સમય પણ જેટલો તમે ભગવાન માટે હાલતા ચાલતા મંત્ર જાપ કરો, જન્મંગલ કરો, બંધુના પાઠ કરો, મંત્ર જાપ કરો, જે સમયમાં પૂજા પાઠ કરો, આ કથા કલાક સાંભળો, એ તમારી ભગવાનના ચોપડે લખાઈ જાય તે દિવસે ભગવાન કેલ્ક્યુલેશન માંડે, મારા માટે કેટલું જીવન જીવ્યો, કે લુહારની કોટની જેમ ધમણ ધમ્યો ખાલી, હે વ્યર્થ ટાઈમ કાઢ્યો, નુકસાન કરીને આવ્યો, જો વધારે કર્યું છે તેથી ભગવાન રાજી બહુ થાય, ભેટી પડશે, ઓ શાબાશ, જે જન્મ માટે આપ્યું તો એ તે સાર્થક કર્યું છે. અહીં સંતો પણ એ જ કહે છે, સંતો જેટલું ભજન ધ્યાન કરતા એટલું જ પોતાનું ફાયદો માનતા, અને જેટલો વ્યર્થ સમય જતો એટલો એ નુકસાન માનતા. હરિબિન કૌ ન સંકલ્પ કરહી, એહી અભ્યાસ સબ અનુસરહી, એહી પઢવો લિખવો હંમેશા, કૌ બાત કો ન કરત કલેશા, એસી વૃત્તિ સંતન કી દેખી, ગ્રસ્ત કુ ભાવ હોત વિશે કી. ત્યારે જ હરિભક્તોને ભાવ થાય, ક્યારે સંતોનું લખવું ભણવું બધું ભજન હોય, શું બધું ભજન કરે, બધું ભણે લખે બધું કરે, પણ કેવળ મહારાજ ગુરુજીને રાજી કરવા માટે હું કરું છું, એમને ગમે છે એટલે હું કરું છું, પણ મારા મોજશોખ માટે, મારા માન મોટપ માટે, મારું વાહવા માટે કરું છું તો એ બધું વ્યર્થ છે. અહીંયા તો એટલું એની આગળ કહે છે, ભગવાનનું ભજન એ જ એના માટે ભણવું, ભગવાનનું ભજન એ જ એને માટે લખવું, એ જ એને માટે બધું જ. કેવું લખ્યું અહીં જો, ભગવાન વિના બીજો સંકલ્પ પણ કરવો નહીં એવો અભ્યાસ કરવાને સૌ અનુસર્યા હતા. સંતોને ભજન કરવું તે જ પઠન અને લેખન હતું, તેઓ કોઈ વાતનો ક્લેશ કરતા નહીં. એક સ્વામી કૌમુદી શીખતા હતા, નામ તો હું ભૂલી ગયો, શિવાનંદ સ્વામી કે ભગવદાનંદ સ્વામી કોઈ હતા, તો સ્વામી કંઈક સંસ્કૃતનો અભ્યાસ સ્ટાર્ટ કર્યો હશે, પંચસંધિ ગોખતા હશે, તેમાં મહારાજની મૂર્તિ ભૂલી ગયા અને રડવા લાગ્યા. રડતા હતા, મહારાજ જોઈ ગયા. મહારાજ કે કેમ સાધુ રામ રડો છો? મહારાજ તમારી મૂર્તિ આમાં તો ભૂલાઈ જાય છે. મહારાજ કે ભણવાનું મૂલો પડતું નહીં તો મૂર્તિ હાવ ભૂલાઈ જાય. હા, ભણતા ભણતા જો ભગવાનની મૂર્તિ યાદ રહે, એના માટે ભણું છું, એ રાજી કરવા માટે ભણું છું, એની મરજીમાં રહીને એની ઈચ્છા છે એટલે હું કરું છું, તો એ તમારી મૂર્તિ જ છે, એ તમારું ભણવું એ ભજન જ છે. પણ હું ભણીને મોટો થઈને આવી કથા પારાયણ કરું ને આવી રીતનો ભામ રીતનો છાપ પાડી દઉં, હું બધાના હૃદયમાં મારી છાપ પાડી દઉં, તો ગયું પાણીમાં બધું, ગઈ ભેંસ પાણી મેં, એવું છે. એટલે આ સંતોનું આવું વર્તન દેખીને હરિભક્તોને ભાવ થાય જ, ભણવાની જરૂર કાંઈ છે જ નહીં. એનો અર્થ એ નથી કે ચોપડી મૂકી દેવાની અભેરાય ઉપર, ભણવાનું આજ્ઞાએ કરીને ભણવાનું, પણ એ જ નથી. ઘણી વખત ગામડામાં સંતો જતા વગર ભણેલા હતા, ધૂન ભજન કરે, નિયમ પાડે, અને ભજનમાં જોઈને જ હરિભક્તોને ટાઢક થઈને સંઘના સંઘ લઈ મહારાજને ગઢડે આવતા, હરિભક્તોના ગામના ગામ રંગી દેતા, હાવ નવા શૂન્યમાંથી સર્જન કરતા. ઘણા વિદ્વાનો મારી જેમ આજ વાજા પેટીને ઢોલક તબલા લઈને એવા હેલા લલકારે દોહા છંદ બોલે તો બધા થોડી વાર શું કરે, વાહ વાહ સ્વામી, ઓ મોજ કરાવી દીધી, ઓ કેવું પડે, વાહ વાહ ભયો ભયો કામ. એ કેટલી વખત જ્યાં છૂટા ન પડે ત્યાંથી બધાએ પછી કપડાં ખંખેરીને હાલતા, હા કે છે કે ગયા 15 દી પહેલા ભવાઈ આવ્યા હતા ને આમ જ ગાતા હતા, લે કોના જેવા સાધુને કેવા માન્યા, વર્તન જન ખાલી સંતો આમ ગોદડી ઉપર બેઠા હોય ને રહીને આમ સંકીર્તન ભજન કરતા હોય, ધ્યાન કરતા હોય, એ મહારાજને યાદ કરીને વાત કરતા હોય, હાવ સાદીન સિમ્પલ, એ ભજન કરજો. જોગી સ્વામી શું કહે, ભજન કરજો બાપા, સ્વામિનારાયણનું નામ હાલતા ચાલતા લેજો. ગુરુજી શું કહે, એટલું કે બસ એ મહારાજને ભેળા રાખજો. શું કહે, બસ મહારાજને ભેળા રાખજો, મહારાજ તમારું રક્ષણ કરશે, મહારાજને પ્રાર્થના કરીશું, અને કામ થઈ જાય બોલો. અને મારી જેમ કલાક કલાક બબે કલાક ભાષણ કરી દે તો અંતે તો ઠીક છે ભાઈ, શું થોડી વાર સારું લાગે પછી નાટક જેવું લાગે. એમ છે ભજનનો પ્રતાપ એવો છે કે હરિભક્તોના હૃદયમાં શાંતિ શાંતિ. સાધુતા એક એવી વસ્તુ છે, નિયમ ધર્મ એક એવા છે, ભગવાનની ભક્તિ ભગવાનનું ભજન એવું છે, ભગવાનનું ધ્યાન એવું છે. એ કોક માણસ આ સંતને એવા લક્ષણવાળા જોવે તો એના હૃદયમાં વા છે, ઓ કંઈક સંત ભાઈ અલૌકિક છે,
દિવ્ય ભાવ, દિવ્યતા પ્રગટે, શાંતિ શાંતિ થઈ જાય. આ દેખીને ગ્રસ્ત ભક્તોને સંતો ઉપર વિશેષ શ્રદ્ધા ભાવ થતો. હરિ ઈચ્છાથી પોતાને જે કંઈ અન્નવસ્ત્ર આદિ પ્રાપ્ત થયું હોય તે સંતોને આપી દેતા, સંતોની ખૂબ સેવા કરતા. કેમ કે સંતોનું વર્તન જોઈને, સંતો કંઈ અમને કંઈ એવી રીતના આટલો મોટી ડિગ્રીવાળા છે એમ જોઈને કંઈ નથી આપતા હોય. સંતો ભાવ આ સાધુતાવાળા છે, પંચવર્તમાનવાળા, શ્રીધનના ત્યાગી છે, મહારાજની આજ્ઞાને યથાર્થ પાડનારા છે, અખંડ ભજન કરનારા છે. એટલે હરિભક્તો સંતોને હથેળીમાં રાખે છે. એક ગાડી એરપોર્ટ ઉપર જોઈએ તો 50 ગાડી આવી જાય છે. હે, એરપોર્ટ ઉપર તમે જો તો 100-200 માણસો હાર તોરા લઈને ઊભા રહે છે. શું જોઈને કરે છે બધું? એમના નિયમ જોઈને, એમની સાધુતા જોઈને, એમની સ્થિતિ જોઈને કરે છે. શ્રી હરિ એવા અંતર્યામી છે, સંતોને કોઈ વાતની ખામી રહેવા દેતા નહીં. પણ જે સંત એવા ભગવાનનો ગુણ ગ્રહણ ન કરે અને ગુણને ભૂલી જાય તેને માયાનું અજ્ઞાન ઢાંકી દે છે. શ્રીહરિના ગુણને જ્યારે તે ભૂલે ત્યારે એનાથી ધ્યાન થાય નહીં. ભગવાનનો ગુણ, આ બધું ભગવાનના પ્રતાપે થઈ રહ્યું છે એમ પાછો સંત ગુણ રાખે ને, એટલો જો ગુણ ભૂલી જાય ભગવાનનો ત્યારે પછી ધ્યાન બ્યાન બધું ચૂ થઈ જાય, પછી ધ્યાન ન થાય. પછી કથાવાર તમારી મન ન લાગે, પછી ભગવાનનું યશોગાન કરવામાં અભાવ અને નિંદા કરવાનો મનમાં ભાવ વધતો રહે, પેલું બધું છૂટી જાય. પણ એમ માને જે કાંઈ હરિભક્તો સેવા કરે છે, ભાવ રાખે છે, એ બધો ભગવાનનો પ્રતાપ છે. અમારામાં જે કાંઈ સદગુણો છે એ બધો બધો ભગવાનનો પ્રતાપ છે. અમારામાં સાધુતા છે, નિયમ છે, બધું છે, એ બધો ભગવાનનો પ્રતાપ છે. આ ભગવાનની કૃપાથી હરિભક્તો અમારી સેવા કરે છે, એ ગુણ રાખવો જોઈએ. નહીતર અમે આટલું તપ કરીએ, અમે આટલું ભજન કરીએ, અમે આટલી મહેનત કરીએ એટલે હરિભક્તો અમારી સેવા કરે ને આગળ પાછળ ફરે, તો એક દિવસ ભગવાનનો, સત્સંગનો, સંતોનો, ભક્તોનો, બધાનો અભાવ આવી જાય ને ધ્યાન બાન ચૂથાઈ જાય અને કળિયુગ પ્રવેશ કરી જાય. આ પ્રમાણે ઘટતા ઘટતા એકદમ ઘટી જાય. પછી તેને જાત જાતના ખાન પાન ગમવા લાગે, દેહની સંભાળ લેવામાં જ લાગી જાય. તેમાં જો વડીલ સંતો અંતરાય કરે, રોકે ટોકે, તો દ્રોહ કરવા લાગે. પછી જ્યારે તેમાં મોહ આવીને ભરાઈ જાય ત્યારે તેને પોતાનો દોષ દેખાતો નથી, જેના તેના પણ ક્રોધ કરવા લાગે, તેના ઉપર ક્રોધ કરવા લાગે છે. પછી તેની બુદ્ધિમાં અંધકાર વ્યાપી જાય છે અને સત્સંગમાં બહાર નીકળી જાય છે. બહાર નીકળ્યા પછી જ્યારે તેને પોતાના દોષ દેખાય ત્યારે તે સંતોનો ગુણ લઈને તેમના ઘણા વખાણ કરે. લો, પાછો બહાર જાય તો પસ્તાય, પસ્તાય. પછી એને ગુણ દેખાય, અરે રે મેં તો બહુ મોટી ભૂલ કરી. ત્યારે ભગવાન તેને સદવિચાર સુજાડવાની સહાયતા આપે. સંતો પણ આવી રીતે તેના ઉપર દયા કરે. પછી જ્યારે તેનું મરણ થાય ત્યારે ભગવાન એને ધામમાં લઈ જાય છે, ભગવાનના ધામમાં જાય. કારણ કે જિંદગીમાં તેણે આટલા દિવસ સુધી તો દુઃખ વેઠ્યું હતું ને, પહેલાં સારું કર્યું હતું, પછી વચ્ચે થોડો અભાવ આવ્યો, પણ પરી પસ્તાવો થયો ને લાઈન ઉપર આવી ગયો એટલે પાછો ધામમાં લઈ જાય. શ્રી હરિ બોલ, આ યાદ કરવા જેવી કડી છેલ્લે તમને કહી દઉં. શ્રી હરિ બોલત ભયે સુનિયે સંત સુજાન, સંત સમૂહ મે રહી હો એહી હે પરમ કલ્યાણ. થોડે પુણ્ય ન મિલત હે સંત સમાગમ એ હ, અનેક જન્મ કે પુણ્ય સે પ્રાપ્ત હોત હે તે હ. આ બે સોરઠા, બે દોહા છે, એને ખાસ યાદ કરવા, બહુ યાદ કરવા જેવા છે. શ્રી હરિએ કહ્યું છે એટલે કીધું, આવું ક્યારેય દુઃખ આવે નહીં, સંતો ભક્તોનો અભાવ આવે નહીં, એટલા માટે ક્યારેય સત્સંગને મૂકી, એટલે કે સંતોના સમાગમને મૂકીને જવું નહીં. નહીતર જો પસ્તાવો થાય તો ઠીક છે, પાછા વળે, નહીતર મોક્ષ બગડી જાય. શ્રી હરિએ કહ્યું, સુજ્ઞ સંતો સૌ સાંભળો, સંતોના સમૂહમાં રહેવું તે જ પરમ કલ્યાણ છે. આવતીકાલે આના ઉપર કથા કરીશું. આવો સંતોનો સમાગમ થોડા પુણ્યથી મળતો નથી, અનેક જન્મમાં પુણ્ય હોય ત્યારે ઉદય થાય, ત્યારે આવા સંતનો સમાગમ મળે છે. જેના ધન્ય ભાગ્ય હોય તેને જ આવો સંતોનો જોગ મળે છે. આવો જોગ ન મળે તે જ દુર્ભાગ્ય છે, આવું હું મારા મનમાં સમજું છું. આજ 12મો દિવસ છે એટલે બધા સરોવરમાં સ્નાન કરવા જઈએ. ત્યારે સૌએ હા કહી એટલે તત્કાળ શ્રી હરિ સરોવરે નાવા જવા ચાલતા થયા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચરિત્રામૃત સાગરના તૃતીય પુરમાં ભુજથી દંડી સ્વામી આવ્યા. તેણે સત્સંગ તથા શ્રીહરિની સર્વોપરિતા કહી એ નામે 58મો તરંગ સમાપ્ત થયો.